આણંદની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ઇરમાના કેમ્પસમાં આવેલા હોસ્ટેલમાં વિદેશી દારૂની મહેફિલ મારતા 10 વિદ્યાર્થીઓને આણંદ એસઓજીએ રંગે હાથ ઝડપી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. મેનેજમેન્ટના પાઠ ભણાવતી આ સંસ્થામાં આવી ઘટના બીજી વખત બની છે, ત્યારે આ સંસ્થાની સુરક્ષા વ્યવસ્થા અને સંસ્થાના મેનેજમેન્ટ પર સવાલ ઉભા થયા છે. આણંદ એસઓજીએ ગત મોડી રાત્રે બાતમી મળી હતી કે આણંદની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ઇરમામાં કે જ્યાં મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવે છે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. જે આધારે આણંદ એસઓજીએ મોડી રાત્રે દરોડા પાડતા હોસ્ટેલની એક રૂમમાં 10 વિદ્યાર્થીઓ ભેગા મળી વિદેશી દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસને જોઈ ચોંકી ઉઠેલા વિદ્યાર્થીઓને ભાગવાનો કોઈ મોકો મળ્યો ન હતો. પોલીસે રૂમમાંથી એક વિદેશી દારૂની બોટલ પણ કબજે કરી છે. ઇરમા કેમ્પસમાં અગાઉ પણ રેવ પાર્ટી માણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ રંગે હાથ ઝડપાયા હતા, ત્યારે આજે વધુ એક વખત ઇરમામાંથી 10 વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ત્યારે સમગ્ર દેશમાં ખ્યાતિ ધરાવતી આ શૈક્ષણિક સંસ્થાની સુરક્ષા અને મેનેજમેન્ટ પર સવાલ ઊભો થાય છે. પરવાનગી વગર આ સંસ્થાના કેમ્પસમાં ચકલું પણ ફરતું નથી, ત્યારે વિદેશી દારૂની બોટલો કઈ રીતે લઈ જવાય તે એક મોટો સવાલ છે. આ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ચૂકેલા હોય તેઓને કોલેજ તરફથી એન્યુઅલ ફંક્શનમાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવે છે. તે મુજબ હાલે જે પકડાયેલે 10 આરોપીઓ જે પર પ્રાંતના અલગ અલગ એમપીના છે, રાજસ્થાનના છે, બિહારના છે, એ જે 2017ની અંદર આ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા હતા તેઓ આ ફંક્શનમાં આવેલા અને રાત્રિ રોકાણ ઇરમા હોસ્ટેલમાં રોકાયેલા અને એક રૂમમાં ઇંગ્લિશ દારૂની મહેફિલ કરતા હોય આ અંગેની ઇન્ફોર્મેશન મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ આણંદ નાવોને મળેલી. તેઓએ આ જગ્યાએ કાયદેસર કાર્યવાહી કરવા માટે એસઓજી પીએસઆઈશ્રીને સૂચના આપેલી કે કાંઈ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો ઘટતી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી. તે આધારે એસઓજી પીએસઆઈશ્રીએ ઇરમા હોસ્ટેલના રૂમમાં પંચો સાથે રેડ કરતા કુલ 10 આરોપીઓ, એટલે જે ગુજરાત સિવાયના પરપ્રાંતના જે અલગ અલગ આ હોસ્ટેલમાં અલગ અલગ સમયે અભ્યાસ કરી ચૂકેલા છે તેઓ એન્યુઅલ ફંક્શનમાં આવેલા પાસ પરમિટ વગર દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા છે. અલી સૈયદ સાથે CN24 ન્યૂઝ આણંદ.